આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આવા જ એક પ્રકૃતિ પ્રેમી ગુજરાતના મૂળ પાલીતાણામાં જન્મેલા 67 વર્ષીય મહેશભાઈ ઉપાધ્યાય છેલ્લા 60 વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં સ્થાયી છે. તેમને નાનપણથી જ પ્રકૃતિ સાથે વધારે પ્રેમ હોવાથી મહેશભાઈએ વર્ષ 2007થી તેમના જુનવાણી ઘરમાં જ અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર કરવાનું શરૂ કર્યું. તેઓ ઘરના નાના એવા ફળિયામાં તેમજ ઘરની અલગ અલગ જગ્યાઓ ઉપર કુંડાઓ રાખીને તેમાં 125 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેમનું જતન કરી રહ્યા છે. પર્યાવરણને બચાવવા તેમજ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા તેઓ તેમનું યોગદાન આપી રહ્યા છે. આ માટે તેઓ ફક્ત કુંડાઓ જ નહીં પણ કોઈ પણ એવી વસ્તુ કે જેમાં વૃક્ષોનું વાવેતર કરી શકાય તેવી વસ્તુઓને ફેંકવાની જગ્યાએ ઘર લાવે તેમજ વૃક્ષોનું વાવેતર કરી બમણી રીતે પર્યાવરણનું જતન કરી રહ્યા છે. આમ કરતા કરતા તેમણે છેલ્લા 13 વર્ષમાં આશરે 1000 જેટલા વૃક્ષોનું જતન કરી મોટા કર્યા છે. પોતાના પ્રકૃતિ પ્રેમ વિશે વાત કરતા મહેશભાઈ જણાવે છે કે હું નાનો હતો ત્યારથી જ મને વૃક્ષો તેમજ પ્રકૃતિ સાથે કંઈક વધારે જ લગાવ હતો. સમય જતો ગયો, દુનિયા આધુનિક થતી ગઈ અને જોત જોતામાં જ ગ્લોબલ વોર્મિંગ વધતા ગરમી પણ વધી. માણસો એસી વાપરવા લાગ્યા જેના પરિણામે પ્રદૂષણ વધારે વધ્યું કે હું જાતે મારાથી થશે તેટલા વૃક્ષોનું જતન કરીશ અને લોકોને પણ પર્યાવરણની રક્ષા તેમજ વૃક્ષોના મહત્વ વિશે સમજાવીશ. બસ ત્યારથી જ મેં ઘરમાં જ વૃક્ષો વાવ્યા અને અવારનવાર હું મારા મિત્રો તેમજ સગા સંબંધીઓને ઘરે આમંત્રણ આપી તેમને આ વૃક્ષો બતાવીને તેમને સમજાવતો રહું છું. અમારા ઘરમાં આજ દિન સુધી કોઈને દવાખાને જવાની પણ જરૂર પડી નથી. મારા સસરા એટલે કે પિતા રોજ સવારે અને સાંજે આશરે 2 કલાક ફક્ત વૃક્ષોનું જતન કરવામાં પસાર કરે છે. તેમને વાવેલા આ વૃક્ષોને લીધે આવી કાળઝાળ ગરમીમાં પણ અમારા ઘરમાં એસી જેવી ઠંડક રહે છે. જો લોકો પણ આવી જ રીતે વૃક્ષોનું જતન કરશે તો મને નથી લાગતું કે કોઈને એસીની જરૂર પડે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે વૃક્ષોનું વાવેતર તેમજ કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ જ વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકશે. તો આવો સૌ મહેશભાઈના આ પ્રેરણાદાયી વિચારને આવકારીએ અને વિશ્વ પર્યાવરણ દિવસે સહુ સંકલ્પ લઈએ. મારું નામ મહેશ રવિશંકર ઉપાધ્યાય. મને પહેલેથી જ ખેતીનો અને કુદરત સાથેના લગાવ, પશુ પક્ષી લીલી ગ્રીનરી વનસ્પતિ બધી એનો ખૂબ જ શોખ. બીજાના મકાનમાં રહેતો ત્યારે આવું બધું જોતો, ક્યાંય બગીચા જોતો, ક્યાંય કુંડા જોતો, ત્યારે એમ થયું જો મારું ઘરનું ઘર હોય તો હું ધારું એ રીતે બધી વનસ્પતિ મારો ગાર્ડન શો બનાવી શકું અને મજા કરી શકું. ખૂબ જ શોખ હતો અને એ મારો શોખ પૂરો થયો. આજે મારી આગળ લગભગ 100 થી 125 કુંડા છે પ્લાન્ટના જુદા જુદા. દરેક પ્લાન્ટનો મને નામ ખ્યાલ નથી, પણ જ્યારે હું નર્સરીમાં જઉં અને મને ગમે અને એમાંથી હું નર્સરીવાળા પાસે જાણી લઉં કે આ છોડ કેટલો સમય ચાલે, આમાં ફૂલ ક્યારે આવે, ફૂલ કેટલો સમય રહે, સિઝનેબલ છે કે 12 માસી છે કે શું છે, એ બધું જાણ્યા પછી મને અનુકૂળ લાગે ત્યારે હું એ છોડ ખરીદી લેતો. પછી છોડની કિંમત ગમે તે હોય પણ લાવવાનું. અમુક સમયે એમ લાગે કે આ ઘણો સમય થઈ ગયો, 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા, હવે આ છોડને આપણે ટ્રાન્સફર કરી નાખીએ, એની જગ્યાએ બીજા છોડ વાવી દઈએ. એક મિત્રોને મારા ઘરે લાવું, સમજાવું કે વનસ્પતિ ઘરની અંદર હોય તો શું થાય. તો મારા અનુભવ પ્રમાણે માનવામાં કોઈને નહીં આવે, પણ આજ સુધી અમારા ઘરમાંથી કોઈને દવાખાનામાં જવું પડ્યું નથી. આ 100% વાત છે. એક પણ કેસ અમારો હોસ્પિટલાઇઝ થયો નથી. અમને કોઈ પણ મેલેરિયા કે કમળો કે કોઈ પણ વસ્તુ અમને હજી સુધી અમારા ઘરમાં આવી નથી. મારા ઘરમાં કોઈ પણ દવા લેવી પડી નથી. આ કોરોનાની મહામારીમાં પણ અમને ભયંકરમાં ભયંકર ગામની અંદર પરિસ્થિતિ, પણ અમારા ઘરની અંદર નથી આવ્યા. અને કુંડાની અંદર માટી, એની અંદર ખાતર, અમુક સમયે કુંડા મોટા થયા પછી એને ગોળવાના એટલે જમીન જે માટી હોય એ માટીને કોઈ પણ સાધનથી, દાંતરડાથી કે કોઈ પણ એવા નાના સાધનથી માટીને ઊંચી નીચી કરવી પડે, એને પાણી પાવવું પડે. ઉનાળો હોય તો દરરોજ પાણી પાવવું પડે, શિયાળાની ઋતુ હોય તો એક દિવસ પાણી પાવવું પડે. આસોપાલવ, પીપળો, લીમડો, ઉમરો, ખાખરો, આ દરરોજ ઓક્સિજન રાતને દિવસ આપવાવાળા ઝાડવાઓ છે, જે ઓક્સિજનથી શરીર આપણા ઘરની અંદર શુદ્ધ વાતાવરણ, પવિત્ર વાતાવરણ રહે છે. લોકોને એ કહું છું કે જો તમે આવું બધું સમજશો અને આ બધું જોઈને પછી તમારા ઘરની અંદર
જે બને તે 5, 10, 15 તમારી કેપેસિટી પ્રમાણે તમે જેનો ઉછેર કરી શકો અને જો એ ઘરમાં રાખશો તો તમારું જીવન, તમારા બાળકોનું જીવન ઈસી વિશે સારું બનશે અને બાળકોને ખ્યાલ આવશે કે વનસ્પતિ હોવી જરૂરી. મારું નામ કૃષ્ણા ઉપાધ્યાય છે. હું આ ઘરની વહુ છું પણ દીકરીની જેમ રાખે છે. મારા સસરા કાલે વિશ્વ પર્યાવરણ દિન છે અને આ કાળઝાળ ગરમી ગ્લોબલ વોર્મિંગના કારણે અમારા ઘરમાં 100 થી 150 જેટલા વધારે વૃક્ષો અમે એનું જતન કરીએ છીએ અને એને ખાતર નાખીએ, પાણી નાખીએ છીએ અને એની માવજત કટિંગ બધું રોજ રોજ એવી રીતે ધ્યાન આપીએ છીએ. અને મારી અપીલ એક છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એક એક છોડ તો વાવે જ. એના લીધે આ પ્રદૂષણ હવા જે છે એ ઓછી થાય અને આપણને શુદ્ધ હવા, અત્યારે ઓક્સિજનની ખૂબ જ ડિમાન્ડ છે, એ આપણને આપણા ઘરમાંથી જ મળી શકે છે. તો મારી અપીલ છે કે તમે બધા પોતાના ઘરમાં વૃક્ષો વાવો, એનું જતન કરો, ઇવન બહાર પણ તમે વૃક્ષોનું જતન કરો એવી મારી અપીલ છે.